રામાયણનું સંકટ જોવા મળી રહ્યું છે, યુદ્ધની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. અમુક ભારતીયો પણ અત્યારે હાલ ત્યાં યુક્રેનમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે વાત કરીએ ખેડાની, તો ખેડાના હેરંજનો એક યુવક અત્યારે હાલ તો જે રીતે યુક્રેન ફસાયો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે, અને તેઓ પગપાળા ચાલીને અત્યારે તો જે યુક્રેન તરફ જઈ રહ્યા છે, અને તેમની સાથે જે રીતે એક જે કહી શકાય કે એક ગર્ભવતી મહિલા પણ સાથે છે. ટેક્સીની મદદ ન મળતા પૈસા પણ ખૂટી જતા 5 લોકો બોર્ડર સુધી પગપાળા ચાલી રહ્યા છે, ત્યારે એમ્બેસીના હેલ્પલાઈન નંબર બંધ બતાવતો હોવાનું પણ તેણે જણાવ્યું હતું. હું પ્રતીક પટેલ, ગુજરાતી, ખેડા જિલ્લો, મહુધા તાલુકો, ગામ એરંજ નો રહેવાસી છું. હું અત્યારે યુક્રેનમાં ફસાયો છું. કીવનું સિચ્યુએશન બહુ ખરાબ છે. રશિયન આર્મી આવી ગઈ છે અને હાયર કરી દીધું છે. અમે જેમ તેમ કરીને સવારમાં નીકળી ગયા હતા, ભારે ટેક્સી કરીને, ઉછીના પાછીના પૈસા કરીને ટેક્સી કરી. સરકારે કહ્યું કે પોલેન્ડની બોર્ડરે જાઓ, હંગરીની બોર્ડરે જાઓ, સ્લોવાકિયાની બોર્ડરે જાઓ. અમે મદદ કરવા તૈયાર છે, કોઈ મદદ મળી નથી. 100 કિલોમીટર ગાડીઓની લાઇન છે બોર્ડર ક્રોસ કરવા માટે. જોવા અમારી જે ટેક્સીવાળો હતો એ 30 કિલોમીટર બોર્ડર પાછી રહી અને પાછો કીવ ગતો રહ્યો અમને ઉતારીને. અમે 30 કિલોમીટર ચાલ્યા છે. અમે 5 જણ છે. અમારી જોડે એક પ્રેગ્નન્ટ વુમન છે અને 4th મહિનો જાય છે અને એને પેન શરૂ થઈ ગયું છે. કોઈ મદદ કરવા તૈયાર નથી. અમે પરણે પરણે ચાલીએ છીએ. અહીં આગળ કોઈ આપણી મદદ કરવા તૈયાર નથી. અને ભારત સરકાર કહે છે કે અહીં પોકી જાઓ, એ પોકી જાઓ, પણ એ પોકવું શક્ય નથી. 5 વાગે બોર્ડર બંધ થાય છે, 4:30 થયા છે. 6 કિલોમીટર ચાલવાનું છે એક પ્રેગ્નન્ટ વુમનને લઈને, બરાબર. જો અમે નહીં પહોંચીએ તો રાત પડી જશે. અહીંયા કોઈ ઘરની વ્યવસ્થા નથી, હોટલની વ્યવસ્થા નથી, ટેક્સી મળતી નથી. કેટલાય હજારો લોકો અહીંયા વેઇટિંગ કરી છે પોતાની કારમાં, પણ અમારી જોડે પૈસા નથી. અમે કંઈથી કાર લાવીએ અત્યારે? કોઈ ટેક્સી મળતી નથી, કોઈ અહીં હેલ્પ કરતું નથી. હું એટલું જ કહીશ ભારત સરકારને કે મદદ કરવા તૈયાર હોવ પૂરી, તો જ તમે ગાઈડલાઇન બહાર પાડજો. તમારા એમ્બેસીના હેલ્પલાઇન નંબર ટોટલી બંધ બતાવે છે. 2 દિવસથી પબ્લિક હેરાન થઈ ગઈ છે. 20,000થી વધારે ભારતીયો ફસાયેલા છે. અમુક રોડ ઉપર છે, અમુક કોઈની કોઈ હંગરીની બોર્ડર પર ફસાયેલું છે, અમુક કીવમાં ફસાયેલા છે. સિચ્યુએશન બહુ ખરાબ છે. અમને કોઈ જાતની મદદ મળી નથી. કોઈ જાતના અમારી પાસે પૈસા રહ્યા બહુ નથી. અહીંયા એટીએમ નથી ચાલતા. ઇન્ડિયાથી પૈસા મંગાવવા હોય ફેમિલીવાળા કેવી રીતના અમને મોકલી શકે? બેટરી લો થાય છે, ચાર્જિંગ કરવાના પોઈન્ટ નથી. મારી પાસે 30% બેટરી રહી છે. હું આ વિડીયો ઉતારી રહ્યો છું. ખબર નહીં હવે હું ક્યારે પોલેન્ડની બોર્ડર ક્રોસ કરીશ. મને જવા દેશે કે નહીં જવા દે એ જ બહુ મોટો પ્રશ્ન છે. પણ હું ભારત સરકારને વિનંતી કરું છું કે કોઈ પગલાં લે, ટેક્સીની વ્યવસ્થા કે કોઈ ગાઈડલાઇન નંબર સાચો રિલીઝ કરે જેથી અમે કોન્ટેક કરી શકીએ. અત્યારે અમે આ બાજુના પેટ્રોલ પંપ પર ઊભા રહ્યા છીએ, સ્ટે કરીએ છીએ. એ લોકોએ ના પાડી છે કે રાતે તમે સ્ટે ના કરશો. 2 કલાકમાં અહીંયા અંધારું. છોટાઉદેપુરમાં એસસીબીને વાહન ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે, ત્યારે પોલીસે રાજ્યવ્યાપી બાઇક ચોરીનો ભેદ પણ ઉકેલ્યો છે. ચોરીના બોલેરો જીપ